સુરતમાં નકલી મળવાની પરંપરા યથાવત, નકલી ચીજ વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખીને દરોડા કર્યા. નકલી બ્રાન્ડેડ સાબુ અને હાર્પિક બનાવતી ફેક્ટરી હતી આ. નકલી ડેટોલ સાબુ સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા છે, જેમાં નકલી ડેટોલ સાબુ મળી આવ્યું છે. નકલી ટોયલેટ ક્લીનર જે હાર્પિક છે તે પણ બની આવ્યું છે. એટલે કે આખી આખી ફેક્ટરી નકલી છે, ત્યાં નકલી વસ્તુઓનું આખું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે, તેને બજારમાં વેચવામાં આવે છે. સુરતમાંથી અગાઉ નકલી કર્મચારીની વાત હોય, નકલી ડોક્યુમેન્ટ્સ હોય, તે તમામ વસ્તુઓ મળી આવી હતી. નકલી તબીબ પણ મળી આવ્યા હતા અને નકલી વસ્તુઓ પણ હવે મળી આવી રહી છે. એટલે કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં નકલીનો વેપાર ચાલી રહ્યો છે. નકલી માણસોથી લઈને તબીબો છે, એસટીનો કર્મચારી છે, નકલી સરકારી કચેરી પણ મળી આવી હતી અને હવે નકલી સાબુ અને હાર્પિક બનાવતી કંપની પણ ફેક્ટરી પણ ઝડપાઈ છે. નકલી ચીજવસ્તુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે અને મોટા પ્રમાણમાં ત્યાંથી જથ્થો કબજે લેવામાં આવ્યો છે. આ તમામ નકલી વસ્તુઓ જે ઓરિજિનલ વસ્તુઓ હોય, જે બ્રાન્ડેડ વસ્તુ હોય, તેના રીતે જ પેક કરવામાં આવતું હતું, પરંતુ પેકિંગની અંદર માત્ર નકલી સાબુ અને નકલી જે ટોયલેટ ક્લીનર છે, નકલી લોન્ડ્રી ડિટર્જન્ટ છે તે પણ મળી આવ્યું છે. ભેળસેળયુક્ત આ તમામ વસ્તુઓ જે છે મેન્યુફેક્ચરિંગ કરીને અને બજારમાં મૂકવામાં આવતી હતી અને એ રીતે એનું પેકિંગ અને તમામ વસ્તુ કરવામાં આવતું હતું કે જે રીતે તે અસલી જ લાગે, એટલે કે ગ્રાહકે અસલી ભાવ ચૂકવવાના, પરંતુ સામે તેને નકલી વસ્તુઓ મળતી હતી. એટલે કે ક્યાંક ગ્રાહકોના આરોગ્ય સાથે જે સાબુ યુઝ કરે છે, એટલે કે તેને ત્વચા સાથે આ રીતે છેડછાડ કરવામાં આવતી હતી અને ક્યાંક તેમની લાલચના કારણે આ ફેક્ટરી ધમધમતી હતી. મોટા પ્રમાણમાં અહીંયાથી જથ્થો મળી આવ્યો છે ત્યારે નકલી ચીજવસ્તુઓ બજારમાં મૂકીને અને રૂપિયા કમાવાની લાલચના કારણે લોકોના આરોગ્ય સાથે અહીંયા ચેડા કરવામાં આવી રહ્યા છે. લોન્ડ્રીનું ડિટર્જન્ટ પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે. અસલી જેવું તેનું પેકિંગ કરવામાં આવતું હતું, જેના કારણે ગ્રાહકો તે ભાઈ ના શકે કે આખરે અસલી કયું છે ને નકલી કયું છે.